द्वारकानी आसपासना विस्तारमां हजु पण भारેથી અતિભારે વરસાદની આગાહી છે. છેલ્લા કેટલા સમયથી જામનગર દ્વારકામાં સતત વરસાદ થઈ રહ્યો છે, ત્યારે આપણી સાથે વાત કરવા માટે પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત છે. મુળુભાઈ, જામનગર દ્વારકામાં સતત વરસાદ થઈ રહ્યો છે, ત્યાંની કેવી પરિસ્થિતિ છે અને કેવા પ્રકારે વરસાદ બાદ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે? જામનગર અને દ્વારકામાં ખૂબ ભારે વરસાદ પડવાથી સતત બે દિવસથી કલેક્ટર બે જામનગર દ્વારકા સાથે સંપર્કમાં હતો. અને જામનગર જિલ્લામાં વધારે વરસાદ જામજોધપુર, લાલપુર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં થયો છે, જેના કારણે લાલપુરમાં જે ઢાંઢર નદી છે એના ઉપર 10 ફૂટ પાણી જતું હતું, આખો બાયપાસ છે ધોવાઈ ગયેલો છે. ત્યાં લાલપુર તાલુકા મથકનો જે પાણી પુરવઠા યોજના ગ્રામ પંચાયત છે, એટલે બોર ને મોટર રોડ બધું થાંભલાઓ પડી ગયા હતા, એ ગઈકાલે જ એની તાત્કાલિક ફરીથી રિસ્ટોલ કરવા માટેનું કાર્ય પલક ઇજનેર પીજીવીસીએલથી પહોંચી ગયા હતા. અને ત્યાં એક ધરમપુર ગામ છે લાલપુર તાલુકાનું, એમાં નદીના પૂરમાં 5 વ્યક્તિઓ તણાયા હતા, એમાં 4 બચી ગયા, બચાવી દીધા. એક છે એનું ત્યાં મૃત્યુ થયું છે. એવી જ રીતે લાલપુર તાલુકામાં ગજણા ગામમાં પણ એક મૃત્યુ થયું છે, ત્યાં બીજા લોકોને બચાવી દીધા હતા. નદીના કાંઠાના લગભગ 40-50-60 કુટુંબ એવા હતા કે જેને સ્થળાંતરિત કરવા પડે, કાચા મકાનો હતા, એને પણ ઘર વખરી તણાઈ ગયું હોય તો એ તાત્કાલિક એની સહાય મળી જાય. આ બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે, એને પણ જે સહાય મળવા પાત્ર 4 લાખ રૂપિયા છે એ તરત મળી જાય. અને તકેદારીના દરેક બાબતમાં કલેક્ટર સાથે હું સતત સંપર્કમાં, અન્ય પીજીવીસીએલ અને અન્ય વિભાગના અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી બધા સાથે સંપર્કમાં હતો. ત્યાંના પ્રાંત છે એનઆરએ પણ સંપર્કમાં હતો. જામજોધપુરમાં પણ ભારે વરસાદથી એક જૂનો છીતસર મંદિરની બાજુમાં બ્રિજ છે હતો, જે નવો બની ગયો હતો, આ ડેડેજ હતો, તો એ બ્રિજ પણ પડી ગયો છે ત્યાં વેણુ નદી ઉપર. અને જમીનમાં પણ ધોવાણો થયા છે, ઘણી જગ્યાએ નદી કાંઠા વિસ્તારો છે એની આજુબાજુના ખેતરોમાં ઉપરથી બધી જ માટી છે એ ધોવાઈ ગઈ છે, ઊભા પાક છે એ પણ ધોવાઈ ગયા. એ પૂછ્યું સાહેબ કે અંદાજે કેટલો પાકને, કેમ કે વરસાદ પડ્યો છે એટલે સ્વાભાવિક છે કે પાકને નુકસાન થયું છે, અંદાજે જામજોધપુર હોય, જામનગર હોય, દ્વારકામાં હોય, કેટલા પાક નુકસાનીનો એક અંદાજ આવી રહ્યો છે? દ્વારકામાં ગઈકાલે વધારે વરસાદ થયો બપોર પછી, અને ખંભાળિયા એમાં સામાન્ય વરસાદ છે. દ્વારકા જિલ્લામાં એક વધારે ત્યાં દ્વારકામાં છે. આજે જામનગર જિલ્લાનો છે એ નુકસાનીનો અંદાજ છે એનું, ગઈકાલે તો આ રેસ્ક્યુ ને એના માટે જ બધા સતત કે વરસાદ ચાલુ હતો, રમદિવસે પણ હતો, તો એનો આજે એ લોકો અંદાજ કરશે સર્વે કરીને, ક્યાં કેટલું નુકસાન ખેતીને થયું છે, કેટલું પશુઓનો મૃત્યુ થયા છે અને અન્ય નુકસાન શું છે, કાચા મકાનો હોય, ઝૂંપડા હોય, એવા વ્યક્તિઓને ઘર વખરી તણાઈ ગયું, તો એ બધાનો અંદાજ આજે એ કામગીરી ચાલુ છે અને ખૂબ ઝડપથી કરવાનું મેં કલેક્ટરશ્રીને કીધું છે. કોઈ પણ એવા ગામો આ વિસ્તારના કે જે સંપર્ક વિહોણા થયા હોય, એવી કોઈ ફરિયાદ હોય, રેસ્ક્યુ ન પહોંચી શક્યું હોય, એનડીઆરએફ એસડીઆરએફની ટીમ તાત્કાલિક મૂવ કરવી પડી હોય, એવી કોઈ વાત થઈ હોય? અત્યારે જામનગરમાંથી મહાનગરપાલિકામાંથી જે રેસ્ક્યુ માટેની ટીમ છે એ મોકલી દી, અને આ બે ગામ મેં કીધા ને એ બે ગામમાં જ વધારે અત્યારે તાત્કાલિક જરૂરિયાત હતી, એની તરત જ એ ટીમ પહોંચી ગઈ. એટલે કહી શકાય કે વહીવટીતંત્ર સાથે સરકાર સંપર્કમાં છે અને તમામ કામગીરી ચાલી રહી છે? સતત સંપર્કમાં છે. રાહત કમિશનરને પણ કાલ ત્યાંથી વાત કરી હતી, અને ભારે વરસાદને કારણે જિલ્લા તંત્ર સાથે તો સતત કોન્ટેક્ટમાં અમે રહીએ છીએ. તાલુકામાં પણ અમારા જે આગેવાનો છે, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો અન્ય આગેવાનો, એના સાથે પણ વાતચીત થઈ હતી, એટલે જે કંઈ જરૂરિયાત હોય તરત જ તંત્ર પહોંચે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. વાત કરવા માટે તો ખુદ મૂળભાઈ બેરા પણ જે વિસ્તાર છે, પ્રભારી વિસ્તાર છે, તેની મુલાકાત લેશે અને જે રીતની પરિસ્થિતિઓ સર્જાઈ છે તેમાં અત્યાર સુધીમાં તમામ રેસ્ક્યુ કરવાનો પૂરો પ્રયાસ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. 2 લોકોના મૃત્યુ થયા છે, તેમને પણ રાહત ઝડપથી મળે તે માટેના પ્રયત્નો છે તે ચાલી રહ્યા છે. તો બીજી તરફ ખેતીના પાકોને જે નુકસાન થયું છે તેનો સર્વે પણ ટૂંક સમયમાં શરૂ થશે તે પ્રકારની બાંયધરી અત્યારે મંત્રી આપી રહ્યા છે. કેમેરામેન નવી સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.